જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો હું જો આજે બ્લાઉઝ સીવવાની છું, આમાં તો કેવી રીતના માપ લેવું, કેવી રીતના કટિંગ કરવું એ તમે જો, કઈ રીતના માપ લેવું હું તમને શીખડાવું. આ બ્લાઉઝ આપણે માપનું છે ને, એને આપણે ઊંધું કરી નાખશું. આપણે છેલ્લું બટન આવે ને એ બંધ કરી દેવું, અને આ રીતના આપણે કરશું. અને આ બ્લાઉઝ માપનું છે ને એ મેં જ સીવેલું છે, એટલે પેલા છે ને અહીંયાથી અહીંયા સુધી માપ લેવાનું, એટલે 25 છે. એટલે આપણે 25 અડધા 12.5 લેવાના. આ 25 છે આપણે, એટલે 12.5 લેવાના. એ માપ અહીંયા લઈ લેવાનું. અહીંયા આપણે 12.5 લીટો કરી દીધો. પછી આપણે આ માપ લેવાનું શોલ્ડરેથી નીચેના ભાગમાં એમ. એટલે આપણે 15 છે, 15 છે ને, એટલે આપણે 16 લેવાનું છે, જે અહીંયા આવે. અને 16 અહીંયા લીધું અને 16 અહીંયા લેવાનું. પછી આપણે અહીંયા 12.5 લીટો કર્યો હતો ને, તો 12.5 લીટો એક અહીંયા કરવાનું. એટલે આપણે ચોખ્ઠું છે ને આમ 12.5 થી 16 ચોખ્ઠું કરી નાખવાનું. થઈ ગયું. પછી આ નીચેનો સ્લીવ રહ્યો ને, નીચેના ભાગનો જે આવે ને એ માપ લેવાનું. એ આપણે 8.5 છે ને, તો 8.5 જ લેવાનું. અહીંયા કઈ રીતના લેવાનું ની તમે ધ્યાન રાખજો, એમ 8.5 લેવાનું. અને હવે જ્યાં ગળું રહ્યો ને એનો નીચેનો ભાગ છે ને એ લેવાનો. આપણે 5 ઉપર થોડું છે ને, તો આપણે 6 ઉપર એ અહીંયા લેવાનું. અહીંયા લીધું. પછી આપણે આ ગળાની ગોળાઈ માપી લેવાની, કેટલી છે એ પ્રમાણે આપણે લેવાનું. જાજા ભાગે બધાને 2.5 જ આવતી હશે, આમાં 2.5 જ છે, એટલે આપણે 2.5 ગોળાઈ લેવાની છે. અહીંયા 2.5 આમ લીટો કરી નાખવાનો અને 1 લીટો અહીંયા 2.5 કરી નાખવાનો. આપણે આ સીધો લીટો કરી નાખ્યો 2.5, પછી અહીંયા ગોળાઈ આપી દેવાની છે. આપણે અહીંયા ગોળાઈ આપી દી. હવે અહીંયા રહ્યું ને એને આપણે શોલ્ડર માપી લેવાનું છે, કેટલો છે એમ શોલ્ડરનો ભાગ. તો અહીંયા 2.5 ઉપર છે ને આપણે 3.5 જેટલું લેવાનું. આ 3.5 આપણે શોલ્ડર લઈ લીધું, એટલે આ લીટો સીધો રાખવાનો આપણે. અને અહીંયા જે આપણે કર્યો છે ને 8.5 એ આપણે આને અડાડી દેવાની, એટલે આ ચોખ્ઠું થઈ ગયું. આ ચોખ્ઠું થયું ને ત્યાં બધે ગમે એ માપનું બ્લાઉઝ હોય, 2 અહીંયા આમ લીટો કરીને 2, અને અહીંયાથી આમ 2 ગોળાઈ લેવાની. હંમેશા ગમે એનું બ્લાઉઝ હોય, અહીંયા આપણે સ્લીવ ચડાવવાનો જે ભાગ આવે ને ત્યાં 2 જ ગોળાઈ લેવાની. પછી આપણે સ્લીવનું માપ લઈ લેવું. તો આપણે 90 માપ લઈ લીધું છે, અને આપણે 11.5 ઉપર છે, તો આપણે 12.5 ઉપર લેવાનું. હંમેશા 1 ઇંચ વધારે જ લેવાનું, એટલે તમારે સિલાઈમાં તમારે જેટલું જાતું હોય એ પ્રમાણે 12.5 ઉપર લેવાનું. એટલે આપણે 12.5 ઉપર લીધો, અને અહીંયા આમ માછલી આકાર આપી દેવાનો. એમ ઘણા તો ફરમો હોય ત્યાં રાખતા હોય, પણ મારી પાસે કોઈ ફરમો નથી, એમ હું તો હાથેથી જ આ રીતના આપી દઉં છું આકાર. અને અહીંયા આવે કટોરીનું માપ લેવાનું. ખાસ કરીને કટોરીના માપમાં તમે બધે ધ્યાન દેજો, જે ન આવડતું હોય ને એ લોકોને એમ. તો અહીંયા આપણે 1 લીટો કરી દીધો, અને હવે કટોરીનું માપ કઈ રીતના લેવાનું ને એ તમે જુઓ. પાછું આપણે બ્લાઉઝ હરખું કરી નાખવાનું સીધું, અને પછી હંમેશા તમે માપમાં હે ને હરખું હશે ને તો જ તમારું ફિટિંગ હરખું આવશે, એમ નહીં તો પછી તમારા ખોલા પડશે ને ફિટિંગ નહીં આવે. એમ તમે ગમે એટલું સારું ફિનિશિંગ આપશો ને તો ફિટિંગમાં ઓલું થાય. અહીંયાથી આ ભાગથી કટોરીના ભાગથી બટન પટ્ટીનો ભાગ છે ને એ માપ લેવાની. એ આપણે 5.5 છે, તમે જુઓ તો આપણે 5.5 છે ને, તો અહીંયા આપણે લીટો કર્યો હોય ત્યાંથી 4.5 લેવાનું. 4.5 લીધું એકવાર, અને એકવાર ક્રોસમાં 4.5 લેવાનું, એટલે થઈ ગયું. અને હવે આ જે પટ્ટીનો ભાગ છે ને આ એનું માપ લેવાનું આપણે. એ આપણે 6 છે ને, તો આપણે 6 અહીંયા આમ લેવાની, 6 થઈ ગયું. હવે પછી અહીંયાથી આપણે આપણી રીતના ગોળાઈ આપી દેવાની, એમ કટોરીની આ ગોળાઈ મેં આપી દીધી છે. અને અહીંયાથી
આંગોળાઈ આપી દઈએ. તો આપણે કટોરીનું માપ થઈ ગયું. અને હવે આપણે યોગ અહીંયા એક કરી દેવો. યોગ આપણે અહીંયા કર્યો છે. આપણે યોગનો એક ફર્મ છે આપણી પાસે. અને જો આપણો ફર્મ એટલો ઇમ્પોર્ટન્ટ છે ને, કાગળનો નથી, તૂટે એવો જ નથી. પહેલાં મારી પાસે કાગળનો હતો ને, તો તૂટી ગયો. તમે આ નવીન ફર્મો બનાવ્યો છે. તમારી પાસે આવો રિપોર્ટનો કે એવું કંઈ હોય તો એનો તમે ફર્મો બનાવી શકો છો. એમ આ તમે ગમે એમ વાંચો ને તો એ આ તૂટશે નહીં એમ. એટલે હું આ એક ખાલી યોગનો જ ફર્મો રાખું છું એમ. એટલે આપણે જે કટોરી હોય ને એ સાઈઝનું, જો આ ફર્મો થોડોક યોગનો નાનો પડે તો મારે કટોરી વધુ આવે ને, તો મેં આ વધારે રાખ્યું છે એમ. અને આપણે આ યોગનો ભાગ એ કટિંગ થઈ ગયો. અને આ જે રહી ને એ નીચેની પટ્ટી આવે ને, પેટીનો ભાગ કહેવાય આ એ છે. એટલે આપણે જો આ રીતના બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે. આ સ્લીવ છે, આ સ્લીવનો ભાગ છે, આ કટોરી છે, અને આને યોગ કહેવાય. અને આ નીચેની પટ્ટી પેટીનો ભાગ આવે ને પટ્ટી એ છે. અને આ પાછળનો ભાગ છે. એટલે આ ત્રણેય ભાગ જોડશો ને એટલે આગળનો કોઠો થઈ જાય અને આ પાછળનો થાય. એટલે આ આપણું બ્લાઉઝ કમ્પ્લીટ થઈ જાય. અને હવે હું કટિંગ કરી આવું. કટિંગ કરવામાં એ ધ્યાનથી કટિંગ કરું. એટલે હમણાં હું તમને આ બતાવું. સ્લીવનું કટિંગ કરીને પછી આગળના ભાગમાં ગોળાઈ રાખવાની આવે થોડી એમ. જો આગળના ભાગમાં તમે ગોળાઈ નહીં રાખો ને તો પછી તમે સ્લીવ એટલે કરશો ને તો તમારે સરખી ફિટિંગ નહીં આવે એમ. સ્લીવનું આગળ હોય ને તમારે ખોલા પડશે એમ. તો આ જો મેં સ્લીવનું કટિંગ કર્યું તમારી સામે જ આવ્યો ને એટલો. એટલે આપણે આ રીતના આ જે ટૂંકો ભાગ આવે ને ગોળાઈ, એક ઇંચ જેટલી અંદર ગોળાઈ છે, એ આપણે આગળના ભાગમાં સ્લીવ ચડાવવાની રહેશે. અને આ આપણે હવે કટોરીનું કટિંગ કરી વાળી. અને તમારે આ વિડીયામાં તો આટલું કટિંગ જ આવશે. આગળના વિડીયામાં હું બતાવીશ કઈ રીતના કયો ભાગ જોડવો એમ. એટલે જે પણ એ શીખવું હોય ને એ આમાંથી, જો તમારે શીખવાની ઈચ્છા હોય ને તો તમે આમાં ધ્યાન દેજો એમ. તો તમારે કંઈ શીખવા જવાની જરૂર નહીં પડે, મારા વિડીયો જોવો ને એટલે તમને આવડી જાય એમ. અને હવે આપણે આ ગોળાઈ લઈ લેવી. ગોળાઈ હરખી આવશે ને તો જ તમારે પાછળ ગળું હરખું ગોળ થાય એમ. પછી તમે હરખી પહેલેથી જ ગોળાઈ ન કરી હોય ને તો તમારે ગોળાઈ હરખી ન થાય એમ. એક તમને હરખું માપ લેતા અને સિલાઈ હરખી આવડતી હોય ને તો પછી તમને બ્લાઉઝ આવડી જાય એમ. અને જો જે પણ શીખવું હોય ને એ મારો વિડીયો પૂરો જોઈજો, સ્કીપ ન કરતા એમ. આ વિડીયામાં કઈ રીતના કટિંગ કરવું ને એ મેં તમને હરખું શીખડાવ્યું છે એમ. હવે આપણે આ યોગનો ભાગ કટિંગ કરી વાળશું. બ્લાઉઝમાં હંમેશા પાંચ ભાગ આવે એમ. પાંચ ભાગ જોડતા વાર ન લાગે. અને આ તો આપણે સાદું જ બ્લાઉઝ સીવવાનું, સસ્તર વગરનું છે. એટલે કઈ રીતના બ્લાઉઝ જોડવા ને પાર્ટ એ હું તમને શીખડાવીશ આગળના વિડીયોમાં. આ વિડીયોમાં તો તમને માપ ને કટિંગ જ શીખડાવું છું. તો અહીંયા વિડીયો પૂરો કરું છું. અને મારો વિડીયો બધાય જોજો અને કેવી રીતના શીખવું. અને જો તમને ન સમજાય ને તો મને કમેન્ટમાં કહેજો, તો હું આગળના વિડીયોમાં તમને બતાવીશ.